नमस्कार मित्रों, धोरण 12 सामान्य प्रवाह विषय वाणिज्य व्यवस्था आपणे भणी रह्या छीए। नवमू चेप्टर नाणाकीय बजार, जेमां गौण बजार विषयनो अभ्यास गया विडियोमां कर्यो हतो। गौण बजार एटले शुं अने एनी लाक्षणिकताओ जोई हती। आजे आपणे जोवा जई रह्या छीए नाणाकीय बजारमां गौण बजारना कार्यो। तो गौण बजार एटले के शेर बजार, एमां पहेलुं कार्य छे तरलता। जामीनगीरीओना खरीद वेचाण माटेनुं शेर बजार सतत बजार पूरू पाड़े छे। रोकाणकारो इच्छे त्यारे जामीनगीरीओ खरीदी शके, ज्यारे इच्छे त्यारे वेची शके छे। शेर बजार तैयार बजार पूरू पाड़ती होवाथी आ शक्य बने। तैयार बजार एटले शुं? तो के त्यां वेचनारा माटे खरीदनाराओ तैयार होय छे, खरीद करवा वाळाओ माटे वेचवा वाळाओ तैयार होय छे। बन्ने पक्षोने એ સાથે લાવે છે, જેથી ખૂબ જ સરળતાથી જામીનગીરીઓના લેવેચ થાય છે। એટલે આ લેવેચ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે। એમનો મુખ્ય હેતુ છે જામીનગીરીઓની તરલતાનો ગુણ આપવો। તરલતાનો ગુણ એટલે શું? તો કે તરલતા એટલે એક હાથમાંથી બીજા હાથમાં ફરવું। આપણી દ્રષ્ટિએ આર્થિક બાબતમાં જેમ આપણે કહીએ નાણાંની તરલતા, એટલે નાણો કેટલું ઝડપથી ફરે છે ઉદ્યોગોમાં, એ એની તરલતા છે। એમ જામીનગીરીઓની લેવેચ જેમ વધુ થાય, કેમ વધારે થઈ શકે, એમ એની તરલતા વધારવા માટે શેર બજાર મહત્વનું કાર્ય કરે છે। ખૂબ જ ઝડપથી સોદાઓ થતા હોવાથી એક જ જામીનગીરી એક જ દિવસમાં ઘણા લોકો ખરીદીને પાછા તે જ દિવસે વેચતા હોય છે અને તે જ દિવસે પાછી ખરીદતા હોય છે। તો ખૂબ જ તરલ માર્કેટ પૂરું પાડે છે, એટલે કે તરલતા ખૂબ જ પ્રકારે જામીનગીરીઓની તરલતા વિશેષ વધારી આપે છે। ત્યારબાદ બીજું છે જામીનગીરીઓનું મૂલ્યાંકન। જામીનગીરીઓની માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય છે। કેટલી માંગ છે અને સામે કેટલો પુરવઠો એટલે કે વેચવાવાળા છે, કેટલા વેચાણમાં શેર છે કોઈ પણ કંપનીના અને એની સામે એ કંપનીના શેર ખરીદનારા કેટલા છે, એના આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે। એટલે કે એના ભાવ છે એ ફેરફારો થાય છે। રોકાણકારો તેમની જામીનગીરીનું મૂલ્ય જાણી શકે છે આના આધારે। સરકાર અને લેણદારો પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે છે। શેર બજારની અંદર તમે BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ એમાં સાઇટ ઉપર જઈને કોઈ પણ કંપનીનું નામ લખો, એટલે શેરમાં એનું અત્યારે એક શેરનું મૂલ્ય કેટલું છે તમને તરત જ જોવા મળશે। એટલે શેર બજારનું એક કાર્ય છે દરેક જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવું, અને મૂલ્યાંકન કેના આધારે કરે છે? માંગ અને પુરવઠાને આધારે। અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવા મહત્વનું બની રહે છે। માત્ર માંગ અને પુરવઠો સાથે સાથે કંપની છે કેટલું ડિવિડન્ડ જાહેર કરે છે વર્ષના અંતે અથવા તો વર્ષની વચ્ચે, વચગાળાનું ડિવિડન્ડ તમે આ વસ્તુ SP માં જાણો છો, એટલે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે કે પછી વાર્ષિક ડિવિડન્ડ કેટલું આપ્યું છે, એના આધારે પણ જામીનગીરીઓનું મૂલ્યાંકન આ શેર બજાર એટલે કે ગૌણ બજાર કરે છે। ત્રીજું છે બચતોનું મૂડીમાં રૂપાંતર। સમાજની જે વ્યક્તિઓ પાસે નાની નાની બચતો પડી છે એને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છે તો તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે અને વેચી શકે છે, તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર કરી શકે છે। આજે આ શેર બજાર ખૂબ જ સરળ થઈ ગયું છે, લોકો ડિજિટલ મીડિયાથી ખૂબ જ પરિચિત છે થયા છે, એટલે સ્માર્ટફોન અત્યારે વાપરે છે એવા સંજોગોમાં ઓનલાઈન શેરની લેવેચ માટે ખૂબ જ સરળ થઈ ગયેલ હોવાથી મોટાભાગના લોકો આજે શેર બજારની અંદર પોતાના વ્યવહારો કરતા જોવા મળ્યા છે, એટલે કે જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે। એટલે નાનામાં નાનો વ્યક્તિ કે જેની પાસે નાની એવી બચતો છે એ બચતો પણ એ જામીનગીરીમાં રોકાણ કરવા માટે પ્રેરાય છે, અને આટલું સરળ થતું હોવાને કારણે એ ત્યાં રોકાણ કરવા માટે જાય છે અને શેર બજાર એને સારામાં સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે। ત્યારબાદ છે મૂડીસર્જનમાં મધ્યસ્થી। સોદાઓ થાય છે, એક લે છે એક વેચે છે,
લેનાર છે એ પૈસા ચૂકવે છે, વેચનાર છે એ પૈસા મેળવે છે, જેમાં શેર બજાર પોતે કોઈ પણ પ્રકારનું મૂડી સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું મંચ એટલે કે પ્લેટફોર્મ પૂરું પાડે છે. મૂડી સર્જનમાં એ મધ્યસ્થી તરીકેની ભૂમિકા પૂરી પાડે છે. વેચનારને વેચવા છે, ખરીદનારને ખરીદવા છે, વેચનાર અને ખરીદનારને એક મંચ પૂરું પાડે છે, એક જ જગ્યાએ બેને ભેગા કરે છે, જેથી વેચનારને ખરીદનાર મળી જાય છે, ખરીદનારને વેચનાર મળી જાય છે. તો બંને વચ્ચે સેતુનું કામ, પુલનું કામ એ આ કરે છે, એટલે કે મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવે છે. પાંચમું છે સોદાઓમાં સલામતી. વેચનાર અને ખરીદનાર બંને અજાણ્યા છે, બંને એકબીજાને ઓળખતા નથી, એમની શાખ વિશે જાણતા નથી. એવા સમયે નિયમ અનુસાર જો સોદાઓ થતા હોય તો જે કંઈ નિયંત્રણોને આધારે સોદાઓ છે એ થતા હોય તો એ સોદાઓ સલામત ગણાય. એટલે શેરબજાર નિયમ અનુસાર બજારમાં કામ કરતા દલાલો સેબીએ જે ધારાધોરણો નક્કી કર્યા છે એ મુજબ ભૂમિકા ભજવે છે અને એના પર નિયંત્રણ લાવે છે. પરિણામે સોદાઓ સલામત રીતે થાય છે. સોદાઓ શેરબજારના ધારાધોરણો અને નિયમો અનુસાર થતા હોવાથી શેરબજારમાં રોકાણકારોને સોદામાં સલામતી બક્ષે છે, એટલે વિશ્વાસ પણ વધે છે. એટલે લોકો શેરબજાર દ્વારા જામીનગીરીઓની ખરીદ વેચાણ કરવા વધુ પ્રેરાય છે, કારણ કે એમના થયેલા વ્યવહારો વધુ સલામત છે. એને ખ્યાલ છે કે શેર વેચું છું આના દ્વારા તો મને નાણાં પરત એના બદલામાં મળશે જ, અને જે લોકો નાણાં ચૂકવે છે એને પણ ખબર છે કે આની સામે મને શેર સર્ટિફિકેટ મળશે જ, કારણ કે નિયમ અનુસાર ધારાધોરણ મુજબ આવા વ્યવહારો શેર બજાર કરવા દે છે, જેથી વિશ્વસનીયતા વધે છે. છઠ્ઠું છે મૂડીબજારનો વિકાસ. શેરબજારને કારણે પ્રજાની બચતોનો ઔદ્યોગિક પ્રવાહ તરફ વળી જાય છે. આપણે આગળ જોયું, સામાન્ય રીતે જોખમનું તત્વ જોતા લોકો પોતાની મૂડી છે એનું રોકાણ બેન્કોમાં જ કરતા હતા, પરંતુ ધીમે ધીમે એ જામીનગીરી તરફ વળ્યા. એમાં પણ શેરબજાર અને એમાં ઓનલાઈન થતા લોકો ખૂબ જ પરિચિત થયા છે, અને એના પરિણામ સ્વરૂપ આજે પોતાની પાસે જે કાંઈ બચતો છે એ બચતોને ઉદ્યોગોમાં રોકાણ કરવા તરફ પ્રેરણા છે. એટલે શેરબજારનું એક કાર્ય એ પણ છે કે પ્રજાની જે બચતો છે એને ઔદ્યોગિક પ્રવાહો તરફ વાળે છે અને કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડીઓ મળી રહે છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરી રોકવા માટે એ પ્રોત્સાહિત કરે છે. આથી મૂડીબજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે, કારણ કે આખરે તો નાણાં છે ઉદ્યોગમાં ગયા, ઉદ્યોગો છે સારી રીતે કામ થયું, એને નફો થયો અને ડેવલપમેન્ટ આખા દેશનું થાય છે, એટલે કે દેશનો જ આર્થિક વિકાસ થાય છે. તો એક કાર્ય મૂડીબજારનો વિકાસ કરવાનું પણ છે. ત્યારબાદ સાતમું છે પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. શેરબજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિ કરવા માટેની સવલતો પૂરી પાડે છે, જેથી શેરબજારના સભ્યો રોકાણકારોના હિતોનું રક્ષણ કરી શકે છે. શેરબજાર એવું પ્લેટફોર્મ આપે છે કે જેથી કરીને રોકાણકારો છે એ પોતાને સલામત સમજે છે, પોતાના નાણાંની પણ સલામતી સમજે છે. એવું એક પ્લેટફોર્મ રજૂ કરે છે જેથી લોકોને એના પર વિશ્વાસ આવે અને પરિણામ સ્વરૂપે એ વધુ તેમાં રોકાણ કરવા તરફ પ્રેરાય છે, એટલે કે એમને વધુમાં વધુ રોકાણકારોને સગવડતાઓ સવલતો પૂરી પાડે છે. એક કાર્ય એ પણ છે, કારણ કે નવા જે લોકો એમાં જોડાય છે એમને સંપૂર્ણ અનુભવ ન હોય, આપણે સમજી શકીએ છીએ, એવા સમયે પણ એમને મદદરૂપ થઈને અથવા ખૂબ જ સરળતાથી એ પણ પોતાના જામીનગીરી લેવેચના વ્યવહારો સરળતાથી કરી શકે એવી સવલતો શેરબજાર દ્વારા પૂરી પાડવાનું કાર્ય થાય છે. આઠમું છે સટ્ટા માટે જરૂરી સવલત. તંદુરસ્ત સટ્ટો એ શેરબજારને જીવંત રાખે છે. મિત્રો, અહીંયા તંદુરસ્ત સટ્ટો એવી વાત થઈ છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેરબજાર પૂરી પાડે છે.
सट्टो एटले शुं मित्रों के जेनी अंदर हाजर मालनो कोई व्यवहार थतो न होय, मात्र ले अने वेच थाय ए बन्ने वच्चेना जे भावफेर होय ए भावफेर। दाखला तरीके कोई व्यक्ति 50 रुपियामां शेर वेचवा माटेनो सोदो करे अने ए 40 रुपियामां खरीदे, तो 40 रुपियामां खरीद्यु 50 रुपियामां वेच्यु, 10 रुपियानो जे डिफरन्स रह्यो ई एमनो नफो छे, એ પ્રમાણે એને પૈસા મળે। અથવા તો માની લો કે એમણે 60 રૂપિયાની ખરીદી માટે મૂક્યું અને માર્કેટમાં ભાવ ઘટતા એમણે 40 રૂપિયામાં વેચવાનું થયું, તો 20 રૂપિયા લેખે જે ખોટ છે એ એમણે ભરવાની થાય। તો આ જે છે એને કહેવાય છે સટ્ટો। પણ આ તંદુરસ્ત હોવો જોઈએ, એટલે કે કોઈ પણ પ્રકારના મલિન ઈરાદા વગર कोई कंपनी ने बेसाड़ी देवा माटे अथवा तो लोकोना रोकाणकारोना हितने क्षति पहुंचाड़वी, आवा कोई मलिन इरादा वगर सट्टो छे अथवा तो शेर बजार ने पोताना काबू में लेवू, पोते जे रही छे त्यारे वधु शेर वेचवा मूके अने ए कंपनीना शेरना भाव घटाड़ी देवा, अथवा तो एक साथ खरीदी लई अने पछी शोर्टेज उभी करवी अने भाव ऊंचा लई जवा अने पछी महत्तम नफो मेळवो, આવા મલિન કોઈ ઈરાદાઓ વગર જો તંદુરસ્ત સટ્ટો ખેલવામાં આવે તો તે શેરબજારને જીવંત રાખે છે। કારણ કે હાજર સ્ટોક ન હોય તો પણ પોતાને સ્ટોક ન લેવો હોય અને જેને અત્યારની ભાષામાં ઇન્ટ્રાડે કહે છે, આજે જ લઈને આજે વેચવા, તો આજે જ વેચીને આજે જ ખરીદી લેવા અને બંને વચ્ચેનો ડિફરન્સ છે જ્યાં એમનાથી પતાવટ કરવી, તો આવા સટ્ટાઓ ખેલવામાં આવે તો એ શેરબજારને જીવંત રાખે છે, એની સવલત પણ શેરબજાર આપે છે, પરંતુ કાયદાના માળખામાં રહીને આપે છે, કાયદાકીય રીતે જે યોગ્ય હોય એ પ્રમાણે સટ્ટો રમવા માટેની છૂટ અથવા તો સવલત ઊભી કરે છે। નવમું છે માહિતી પૂરી પાડના। આ અગત્યનું કાર્ય શેરબજાર કરે છે। કોઈ પણ રોકાણકારને કોઈ પણ કંપનીની જામીનગીરી ખરીદવી હોય તો એના માટેની માહિતી એમને બહુ જરૂરી છે। કંપની માટેની જામીનગીરીઓમાં કિંમતોમાં થતા ફેરફાર, જામીનગીરી જે તે કંપનીની જે કંઈ શેર હોય એ વધુ વેચાણ તરફ ધરાવે છે કે અત્યારે લોકો એને ખરીદવા તરફ પ્રેરાયા છે, કંપની કેવી છે, કંપની શેનું ઉત્પાદન કરે છે, છેલ્લા 1 વર્ષ દરમિયાન એના શેરના બજાર ભાવો કેવા રહ્યા, વધવામાં વલણ હતું ઘટવામાં, તમામ પ્રકારની માહિતી છે એ શેર બજાર રોકાણકારોને આપે છે। આ ઉપરાંત સરકારને આર્થિક નીતિ નાણાકીય નીતિના ઘડતર માટે પણ આ માહિતી છે એને ઉપયોગી થઈ પડે છે। કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ છે એ પણ આના દ્વારા આપણને ખ્યાલ આવે છે, એટલે શેરબજાર એ પણ સૂચવે છે। આમ જોઈએ તો દેશની આર્થિક પરિસ્થિતિનો અરીસો છે શેરબજારની અંદરથી જ ખ્યાલ આવે છે કે ખરેખર આ દેશ ડેવલપિંગ તરફ આગળ જઈ રહ્યો છે કે શું છે। તો એવું પણ કહેવામાં આવે છે કે શેરબજાર એ દેશની જે તે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી પણ છે, એટલે આ દ્રષ્ટિએ શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિની પારાશીશી તરીકે પણ ઓળખવામાં આવે છે। દસમું છે જામીનગીરીઓની નોંધણી। કંપની તેની જામીનગીરીઓના સોદા શેરબજારમાં થાય તેમ ઇચ્છતી હોય છે તો કંપની તેની જામીનગીરીની નોંધણી શેરબજારમાં કરાવે। આની વાત આગળ પણ થઈ છે, શેરબજારમાં એવા જ સોદાઓ એવી જ જામીનગીરીઓના વ્યવહારો થશે જેમની નોંધણી થઈ હશે, અને દરેક કંપની એવું ઈચ્છે છે કે પોતાના શેરના લેવેચના વ્યવહારો છે એ શેરબજારમાં થાય અને એટલા માટે એની નોંધણી કરાવવા માટે એ જાય છે। તો એક કાર્ય એ પણ છે કે આવી કંપનીઓ કે જે પોતાની જામીનગીરીઓના સોદા માટે નોંધણી કરાવવા માંગતી હોય તો એની જામીનગીરીઓની નોંધણી કરવાનું કાર્ય એ કરે છે, અને રોકાણકારોને પણ આવી નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ બેસે છે। એટલે જે કંપનીઓના શેર નોંધાયેલા હશે એમાં જ લેવેચનું કામ રોકાણકારો કરતા હોય છે। છેલ્લું છે રોકાણકારોને માર્ગદર્શન।
નોંધાયેલી કંપનીઓની માહિતી શેર બજાર એકત્રિત કરી જાહેર કરે છે. આ માહિતીના આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે આ કંપનીમાં જામીનગીરીઓમાં રોકાણ કરવું કે પાછું ખેંચી લેવું કે અન્ય કોઈ કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવું, એ આ બધી માહિતી ઉપરથી પોતે નક્કી કરે છે. તમે પણ જો ઈચ્છતા હો, તમને આના વિશે વધુ ખ્યાલ મેળવવો હોય તો મેં કીધું એમ બીએસસી નામની સાઇટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાઇટ, એ ઉપલબ્ધ છે. તમે ગૂગલમાં બીએસસી લખશો, સાઇટ ખુલશે. એમાં તમે કોઈ પણ કંપનીનું નામ લખશો એટલે એમની આખી હિસ્ટ્રી, કેટલું ડિવિડન્ડ ચૂકવું છે અત્યાર સુધીમાં, ભવિષ્યમાં શું થવાનું છે, આ તમામ ન્યૂઝ, કેનું ઉત્પાદન કરે છે, બધી જ માહિતી ત્યાંથી તમને મળી રહેશે. આના આધારે રોકાણકાર છે નક્કી કરે છે કે મારે આ કંપનીમાં નાણાં રોકવા, એટલે કે એના શેર ખરીદવા, કે મારી પાસે પડ્યા છે હવે મારે વેચી દેવા, આના નિર્ણયો લેતા હોય છે. એટલે રોકાણકારોને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ આ ગૌણ બજાર કે શેર બજાર કરે છે. તો મિત્રો, આ થયા ગૌણ બજારના કાર્યો. અહીંયા આપણે અટકીએ છીએ. નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.